બધા વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 136 ઉપર આવશે ત્યાં છે એક નવી ચિંતા બરાબર હવે બધાને એમ થાય છે કે ભાઈ હવે કંઈક એમાં એવું હશે કે જેના લીધે એવો ટોપિક આપેલો છે એક નવી ચિંતા બધા મામાએ કહ્યું કે તે મને આખો અમદાવાદ જોવા લઈ જવા માંગે છે બરાબર એના મામા એને શું કહે છે કે ભાઈ તું અહીંયા આવી છો તો હું તને આખો અમદાવાદ ફેરવા લઈ જઈશ અહીં આસપાસના બાળકો રિવર ફ્રન્ટ વિશે ખૂબ જ વાતો કરે છે બરાબર એ બધી શું કહે છે તો કે રેજલ એમ કહે છે કે અહીં આજુબાજુના જે બાળકો છે રિવર ફ્રન્ટ વિશે ખૂબ વાતો કરે છે રિવર ફ્રન્ટ ક્યાં આવ્યું છે તો કે સાબરમતી નદીના કિનારે જે લોકોએ પાર જેવું અને આખું ડેકોરેશન કરીને સિમેન્ટ બધું બાંધેલું છે બરાબર એને શું કહે છે એ લોકો રિવર ફ્રન્ટ રિવર ફ્રન્ટ એટલે રિવર એટલે નદી અને ફ્રન્ટ એટલે કે આગળનો વિસ્તાર બરાબર કે જ્યાં સરસ મજાનું બેસાય એવું ને સિમેન્ટ છે અને બગીચો ને બધું કરેલું છે અને શું કહે છે તો કે રિવર ફ્રન્ટ તેઓ કહે છે કે ત્યાં મોટા કલાકારો નેતાઓ અને ખેલાડીઓ પણ આવે છે જો હું ત્યાં જાઉં તો હું કદાચ તેમને જોઉં તો તેજલે હું વિચારે છે કે ભાઈ અહીંયા મોટા મોટા કલાકારો અને ફિલ્મના બધી સેલિબ્રિટીઝ ને બધા નેતાઓ ને ત્યાં રિવર ફ્રન્ટ આવતા હોય બરાબર જો હું કદાચ મને મામા ક્યાં લઈ જાય અને મને લોકો દેખાય તો આ દિવસોમાં મામા ખૂબ જ ચિંતામાં છે હું તેમને રિવર ફ્રન્ટ લઈ જવા કહી શકું નહીં બરાબર એના મામા ખૂબ જ ટેન્શનમાં હશે અથવા તો ખૂબ જ ચિંતામાં હશે એટલે એ શું કહે છે કે હું મારા મામાને રિવર ફ્રન્ટ લઈ જવા માટે ફોર્સ કરી શકું નહીં છેલ્લા અઠવાડિયે કેટલાક લોકો નોટિસ આવ્યા કે ત્યાંના લોકો તેની જગ્યા છોડવી પડશે છેલ્લા કેટલાક ટાઈમમાં કેટલા બધા લોકોના નોટિસ આવ્યા હશે અને એ બધા એમ કીધું હશે કે ભાઈ તમારા લોકોએ આ તમારી જગ્યા છોડવી પડશે આ જગ્યા સરકારી હોવાથી ખાલી કરવાની છે તો જગ્યા કેવી હતી તો કે એ લોકો જ્યાં રહેતા હતા એક રૂમ બાંધીને તો કે જગ્યા શું છે અને સરકારી હતી મામા કહે છે છેલ્લા 10 વર્ષમાં આવી ત્રીજી નોટિસ આપવામાં આવી છે ત્યાં જે લોકો રહે છે તેમના ઘર માટે બીજા સ્થળે આપવામાં બીજે સ્થળે જગ્યા આપવામાં આવશે બરાબર એ લોકો એમ કહે છે કે છેલ્લા 10 વર્ષમાં આ ત્રીજી વખત નોટિસ આવે છે અને એ લોકોને જગ્યા ખાલી કરવાની નોટિસ મળે છે અને એની જગ્યાએ બીજા સ્થળ માટે જગ્યા આપવામાં આવશે પરંતુ તે થોડે દૂર છે મામાને આટલે દૂરથી કામની જગ્યાએ જવા માટે વધારે સમય અને નાણાં જશે એના મામા શું કહે છે તો કે મારા મામાને કામની ત્યાં જ્યારે એ રહેતા હતા બરાબર એનું જે કામનું સ્થળ હતું એ એના ઘરથી થોડું નજીક હતું બરાબર તો હવે એને બીજા સ્થળે અથવા એને બીજી જગ્યાએ એને શિફ્ટ કરી દે એનું ઘર શિફ્ટ કરી દે અથવા તો બીજે સ્થળે એને રહેવા માટે જગ્યા આપે પણ ત્યાંથી એના કામનું સ્થળ ખૂબ જ દૂર થાય પણ એને સમય વધારે જોઈશે અને ત્યાંથી ત્યાં પહોંચવામાં એને પૈસાની પણ વધારે જરૂર પડશે મામીને બીજા કામની શોધ કરવી પડશે હું પણ મારી માતાને મળવા કેવી રીતે જઈશ એ શું કહે છે કે ભાઈ મારા મામીને પણ બીજા કામની શોધ કરવી પડશે કારણ કે એ લોકો ક્યાં કામ કરવા જતા તો કે બાજુમાં જે મોટી બધી એ બિલ્ડિંગ હતી ત્યાંથી કામ કરવા માટે જતા હતા અને એની મમ્મીને વળવા કેવી રીતે જશે કારણ કે આખો નવો એરિયા આવી જશે હજી સુધી મારી માતા પૂર્ણ રીતે સાજી થઈ નથી શું કહે છે તો કે મારી મમ્મી હજી સારી રીતે સાજી થઈ નથી બરાબર હવે સામેના પેજ નંબર ઉપર કેટલા ક્વેશ્ચન છે ત્યાં છે તમારી નોટબુકમાં લખો મામા જ્યાં ફર્સ્ટ ક્વેશ્ચન છે તો કે મામા જ્યાં રહે છે તે જગ્યા સરકારી હોવાથી ત્યાં રહેતા બધા જ લોકોને જગ્યા ખાલી કરવાની નોટિસ 10 વર્ષમાં ત્રીજી વખત આવી છે તેઓ અને ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે તેથી મામાએ તેનું ઘર બદલવાનું છે સેકન્ડ ક્વેશ્ચન છે તમે તમારા ઘરેથી સ્થળાંતર કર્યું છે જો હા તો તમારે સ્થળાંતર કેમ કરવું પડ્યું હતું તો કે હા અમે અમારા ઘરેથી સ્થળાંતર કર્યું છે કારણ કે મારા પપ્પાની બીજા શહેરમાં બદલી થઈ હોવાથી અમે બીજી જગ્યાએ સ્થળાંતર કર્યું છે થર્ડ ક્વેશ્ચન છે શું તમારા કુટુંબના સભ્યોને કામ માટે દૂર જવું પડે છે તેઓ ક્યાં જાય છે તેમને કેટલા દૂર જવાનું હોય છે તો કે હા મારા પપ્પા ધંધો કરવા માટે દૂર જાય છે તેઓને પોતાની જે ફેક્ટરી છે એ મોરબીમાં આવેલી છે તેથી તેને રોજનું 40-50 કિલોમીટર જેટલું અમદાવાદ કરવું પડે છે હવે હું ક્યાંક ચર્ચા કરો પહેલો ક્વેશ્ચન છે ત્યાં હોટેલ બનવાની છે તેના કારણે મામા અને બીજા બધાએ સ્થળાંતર કરવું પડશે એ સારું છે તો કે ના આ બાબત સારી નથી હોટેલ જેવી મોસ્ટઓફની વ્યવસ્થા માટે આટલા બધા લોકોને સ્થળાંતર કરીને એ લોકોને હેરાન કરવા એ યોગ્ય નથી બીજો ક્વેશ્ચન છે તેનાથી કોને ફાયદો થશે તો કે તેનાથી સરકાર અને હોટેલ બનાવનારને ફાયદો થશે થર્ડ ક્વેશ્ચન છે કોની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તો કે મામાના વિસ્તારમાં રહેતા તમામ ગરીબ લોકો જે લોકો મજૂરી કરે
છે તો એ લોકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડશે. ફોર્થ ક્વેશ્ચન છે, તેજલના મામાની જેમ કોઈ મુશ્કેલી પડી હોય તેવા લોકોને તમે જાણો છો તો તેના વિશે વર્ગમાં વાત કરો. તો કે હા, એવા હું થોડા પરિવારને જાણું છું જેઓને સરકારી રોડ બનાવવાના કારણે સરકારી જમીનમાંથી સરકારનું કોઈ નવું બાંધકામ થતું હોવાથી તે લોકોને ક્યાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી હોય. આવા લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલું સારું હતું કે લોકોને સરકાર દ્વારા થોડીક દૂર સરકારી જમીન પર મકાનો બાંધી આપવામાં આવ્યા હતા. બરાબર, આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. પછી અહીંયા આપણે છેલ્લામાં એક આપેલું છે, તમારી પસંદગીના ઘરનું ચિત્ર દોરો અને તેમાં રંગ પૂરો. બરાબર, તમને જેવું ચિત્ર ઘર ગમતું એના વિશે તમે એવું ચિત્ર દોરવાનું અને એને તમને જેવો કલર ગમે એવો કરવાનું. આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ચેપ્ટર સમજાવીશ. થેન્ક યુ.